ગબ્બર ઇઝ બેક ફિલ્મ જેવી જ ઘટના સામે અમદાવાદના ગ્લોબલ હોસ્પિટલમાં ખુદ ગબ્બર બન્યા કલબી અબ્બાસ સુમસરા. અમદાવાદ ગ્લોબલ હોસ્પિટલ પર કરાઈ ફરિયાદ, મૃતક પરિવારના લાગ્યા આક્ષેપો. માતા મૃતક હોવા છતાં બિલ બનાવવામાં હોસ્પિટલ મસ્કુલ, પરિવારના આક્ષેપો. કાણોદર ગામના રહેવાસી કલબી અબ્બાસ સુમસરા, જેમણે આજ રોજ પાલનપુર હાઈવે પર આવેલ સર્કિટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં અમદાવાદની ગ્લોબલ હોસ્પિટલ સામે આક્ષેપો કર્યા હતા કે મારી માતાનું મોત પાછળનું કારણ આ હોસ્પિટલના ડોક્ટરો અને તેમનો સ્ટાફ છે. મારી માતાને શ્વાસ લેવામાં તકલીફ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તારીખ 2/7/2020 રોજ દાખલ કરવામાં અને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, ત્યારે 4/7/2020 રોજ પોઝિટિવ રિપોર્ટ આવેલો હોવાથી એમની માતાને સારી સારવાર મળે તે આશયથી અમદાવાદ ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેઓ ડોક્ટર રાજેશ મિશ્રાના કહ્યા મુજબ ડિપોઝિટ પેટે 50,000 રૂપિયા રિસેપ્શનના કાઉન્ટર પર જમા કરાવ્યા હતા અને ડોક્ટર રાજેશ મિશ્રા ઇન્જેક્શન લખી આપ્યા હતા, જેમાં 6 ઇન્જેક્શન રેમડેસિવિર કરા મંગાવેલા હતા, જે ઘણા મુસીબત બાદ મળ્યા હતા અને ઇન્જેક્શન હોસ્પિટલના રિસેપ્શન ઉપર જમા કરાવ્યા હતા. ફરિયાદની તપાસ એવું જણાવ્યું હતું કે ડોક્ટર રાજેશ મિશ્રા હોસ્પિટલ આવતા ન હતા, પરંતુ વિડીયો કોલિંગ ઉપર ઉપસ્થિત રહીને તેઓ ગ્લોબલ હોસ્પિટલના બીજા ડોક્ટરો સુહારા મંસૂરી નામના ડોક્ટર જોડે સારવાર કરાવતા હતા. એમણે એવા આક્ષેપ કર્યા હતા કે ડોક્ટર રાજેશ મિશ્રા અને ડોક્ટર સુહાના મંસૂરીએ જાણી જોઈને મારી માતાને 2 રેમડેસિવિર ઇન્જેક્શન આપેલા નથી અને 2 ઇન્જેક્શનનું અન્ય જગ્યાએ વેચાઈ માર્યા છે. તારીખ 10/7/2020 રોજ મેં સુહાના મંસૂરીને રિસેપ્શન પરથી વિનંતી કરેલ કે તેઓ મારી માતાને ઇન્જેક્શન આપે, તો સુહાના મંસૂરીએ કહ્યું કે હું ઇન્જેક્શન હમણાં આપું છું, તેમ કહીને હસતા જવાબ આપેલું કે મેં ઇન્જેક્શન આપી દીધેલ છે. મારી માતાને ઇન્જેક્શન આપેલા નહીં અને તે કારણે મારી માતા 10/7/2020 અને 11/7/2020 કલાક 12 AM વાગ્યાની આસપાસે મૃત્યુ પામેલ હતા, જે મશીન ઉપર અંકિત થયેલા મારી માતાને સહિતના બંધ થઈ ગયું હતું. મશીનમાં એક સિદ્ધિ અંકિત થયેલ જોવા મળી હતી, એમની વિડીયોગ્રાફી કરાવેલ હતી. મને જાણવા મળ્યું કે મારી મધર ઓફ થઈ ગયા છે, તેમ છતાં પણ સારવારના બહાને મારી પાસેથી પૈસા પાડવાનું ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. ડોક્ટર રાજેશ મિશ્રા હોસ્પિટલમાં 11/7/2020 સુમારે મરણ થયેલ હોવા છતાં મારી માતાનું 11/7/2020 3:58 AM મરણ જાહેર કર્યું હતું. આ સમયગાળા દરમિયાન મરણ પામેલ મારી માતા જીવે છે તેવું મને ખોટું આશ્વાસન આપ્યું હતું. મારી માતાની અવસાન થયું તો પણ પૈસા પડાવવા માટે મને આશ્વાસન આપતા રહ્યા. આ બાબતે મૃતક ફાતમાબેનના પુત્ર કલબી અબ્બાસે જણાવ્યું હતું કે તારીખ 11/7/2020 2:44 AM વાગે ડોક્ટર રાજેશ મિશ્રા તેમના મોબાઈલ પર મેસેજ કરેલ કે સ્ટીલ ટ્રાઇંગ હાર્ટ રિવાઇડેડ બટ ઓક્સિજન નોટ મેન્ટેન, એટલે કે હાર્ટ પુનર્જીવિત થઈ ગયેલ છે અને ઓક્સિજનનું પ્રમાણ વધઘટ થાય છે. આ પ્રમાણે રિટર્ન મેસેજ ફરિયાદી કર્યો કે પ્લીઝ સર, પ્લીઝ ટ્રાય યોર બેસ્ટ. તો પણ ડોક્ટર મિશ્રાએ જવાબ આપ્યો કે વી આર ટ્રાઇંગ. એવા ખોટા મેસેજ કરેલ ડોક્ટર રાજેશ મિશ્રા અને તેમના સાથીદારોની ઇરાદાપૂર્વક બેદરકારીને કારણે મારી માતાનું મૃત્યુ થયું છે તેવા આક્ષેપો કર્યા હતા. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. ઓકે, મારું નામ સુમિશ્રા કલબી અબ્બાસ, તાલુકા પાલનપુર, જિલ્લા બનાસકાંઠાનું છું, રહેવાસી કાણોદરનો છું. મારી મમ્મી સુમિશ્રા ફાતમાબેન, જેઓને સારવાર માટે અમદાવાદ ગ્લોબલ હોસ્પિટલ ડૉક્ટર રાજેશ મિશ્રાના હેઠળ લઈ ગયો હતો, તારીખ 4/7/2020 રોજ જેવા એમને ત્યાં લઈ ગયો ત્યારે 50,000 રૂપિયા એમણે રિસેપ્શન ઉપર મારી જોડે ડિપોઝિટ કરાવડાવ્યા. એ ડિપોઝિટ કર્યા એના પછી એમણે મને પ્રિસ્ક્રિપ્શન લખીને આપ્યું. એમને 6 ઇન્જેક્શન રેમડેસિવિર 100 mg લખીને આપ્યા, ટોક્સિલિઝુમેબ 400 mg મને ઇન્જેક્શન લખીને આપ્યું. એ ઇન્જેક્શન મેં તારીખ 5ની રોજ મેં ટોક્સિલિઝુમેબ એમને પ્રોવાઈડ કરી આપ્યું. માર્કેટની અંદર રેમડેસિવિર અને ટોક્સિલિઝુમેબ મળતા નહોતા, એ માટે થઈ હું તારીખ 7/7/2020 રોજ હું એમને 4 ઇન્જેક્શન લઈ આપ્યા 7 તારીખે અને 8 તારીખે 2 ઇન્જેક્શન રેમડેસિવિરના લાવી આપ્યા. એમ કરી ટોટલ 6 ઇન્જેક્શન રેમડેસિવિરના લાવી આપ્યા. ફરી પાછું એમને 8 તારીખે મને પ્રિસ્ક્રાઇબ કર્યું ટોક્સિલિઝુમેબનું, હું એ ટોક્સિલિઝુમેબ પણ એમને લાવી આપ્યું. એ ફરી પાછું એમ કરીને ટોટલ 2 ટોક્સિલિઝુમેબ રેમડેસિવિરના 6 ઇન્જેક્શન અને પ્લાઝમા 2 લાવી આપ્યા હું એમને. એમ કરીને મારી મધરની સારી ટ્રીટમેન્ટ થાય એ માટે થઈ એમણે જે મને પ્રિસ્ક્રાઇબ કર્યું, એમણે જે મને કીધું એ હું એમને ફૂલફિલ કરી આપ્યું.
કેટલા રેફરન્સ કેટલા સોર્સ લગાવ્યા પછી મને ઇન્જેક્શન પોસિબલ મળ્યા છે, અને ઇન્જેક્શન લાવી આપ્યા પછી પણ મારી મધરને 4 ઇન્જેક્શન રેમડેસિવિરના આપ્યા, 2 ઇન્જેક્શન એમણે આપ્યા નથી. બરાબર છે, તારીખ 11 જુલાઈના રોજ રાત્રે 12 AM એમની ડેથ થઈ ગઈ હતી. એ મેં વિડીયો મારફતે એમના બાયપેક મશીનની અંદર જે ટાઈમિંગ બતાવે છે એ ટાઈમિંગ પ્રમાણે હું તમને ટાઈમ આપ્યો છે. કદાચ એના કરતાં પહેલાં ગુજરી ગયા હોય તો એ મને ખ્યાલ નથી. બરાબર, તો પણ ડૉક્ટરે મને રાત્રે 2:52 સુધી મને એમ કીધું, વી આર ટ્રાઈંગ. 2:44 એમનો ફોન આવ્યો, મને મેસેજ આવ્યો કે હાર્ટ ઇઝ રિટ્રીવ એન્ડ વી આર મેન્ટેનિંગ ઓક્સિજન લેવલ, એમ કરીને મને મેસેજ આવ્યો. મેં એમને વળતો મેસેજ કર્યો કે પ્લીઝ ટ્રાય સર, અને એમને રાત્રે 2:52 AM મને એવો મેસેજ કર્યો કે વી આર ટ્રાઈંગ. જ્યારે મમ્મી 12 વાગે ઓફ થઈ ગયા હતા તો એ આટલા કલાક સુધી એ કોણી પર અખતરા કરતા હતા. બીજું કે એમની ડેથ સર્ટિફિકેટ ડિક્લેરેશનની અંદર 3:58 ટાઈમ છે, એ ડેથ સર્ટિફિકેટ પણ છે મારી જોડે. બીજું કે એમણે મૃત્યુ થઈ ગયા પછી પણ એમને એમના કન્સલ્ટિંગ ચાર્જ લગાવેલા છે, અને એ પોતે રૂબરૂ આવતા નહોતા હોસ્પિટલમાં, વિડીયો કોલિંગથી એ પેશન્ટને રિફર કરતા હતા. તો છતાં આટલા પ્રયત્ન કરવા છતાં આટલું બધું મારે ભોગવવું પડે, મેં આટલી કોશિશો ભાવજા કે મારી મમ્મીને સારી ટ્રીટમેન્ટ મળે, એમને રિકવર થાય, એ માટે થઈને તમામ પ્રયત્ન કર્યા, પણ એક ડૉક્ટર અને નિષ્ઠાવાન ડૉક્ટર તરીકે એમની કોઈ જ ભૂમિકા એમને નિભાવી નથી. ડૉક્ટર મિશ્રા અને ડૉક્ટર સુહાના મંસૂરી અને ગ્લોબલ હોસ્પિટલના તમામ જે બી લાગતા હોય આ કેસની અંદર સંડોવણી હોય એ બધાની સામે મેં ફરિયાદ પણ નોંધાવી છે. વડોદરા પોલીસ સ્ટેશન અત્યારે મર્જ થઈ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જે મારા જાણવા મુજબ થઈ છે એ કમિશનર ઓફ અમદાવાદને પણ આપેલી છે મેં, અને જે બી હકીકતો છે એનું એવિડન્સ અને મારું એફિડેવિટ રજૂ કરેલું છે. આ બાબતે હોસ્પિટલ પ્રશાસનમાં આપની ઉપર કોઈ ફોન કે કોઈ ઇન્ફોર્મેશન આવી છે? હોસ્પિટલથી પણ મને ફોન આવ્યા છે. બરાબર, એ મને કમ્પન્સેટ કરવાનું પણ મને કીધેલું છે, પણ કમ્પન્સેટની અંદર શું મારી મમ્મી પાછા લાવ્યા છે આ કમ્પન્સેટ કરવાથી? કમ્પન્સેટ અગર કરવું જ હોત તો હું આટલી સારી હોસ્પિટલમાં અને આટલા રૂપિયા ખર્ચવાનો સવાલ જ નહોતો મારે. મારે તો જે મારું થયું એ બીજા કોઈની જોડે ના થાય એ માટે થઈ હું પબ્લિકને સામે એમનો ઓરિજિનલ ફેસ આવે એ માટે થઈ હું આ પ્રોસેસ કરી રહ્યો છું, જેથી કરી બીજા બી પેશન્ટ જોડે જે બી એમના રિલેટિવ્સ જાય એમને ધ્યાનમાં રહે. અને મારી તો સરકારથી પણ એટલી દરખાસ્ત છે, AMCને પણ એટલી દરખાસ્ત છે કે તમે એવી ફેસિલિટી ડેવલપ કરો કે હરેક પેશન્ટના ત્યાં એક એક CCTV હોય, IP એડ્રેસ હોય, એ IP જ્યારે જેવી રીતે લોકો કેશ કાઉન્ટર ઉપર ડિપોઝિટ ભરવા આવે છે એ રીતે જ ત્યાંથી એમને IP મળે, જેથી કરી એ ક્યાંય બી બેઠા હોય એમના પેશન્ટને જોઈ શકે, સ્ટેબિલિટી જોઈ શકે, જેથી કરી અને ડૉક્ટર્સ ઉપર ડિપેન્ડ ના રહે અને કોઈ ડૉક્ટર એમને ખોટા રવાડે ચડાવે નહીં. હેલો, હા અવધૂતભાઈ છે, અવધૂતભાઈ છે વાત કરો. અવધૂતભાઈ ઇનકા પેશન્ટ ઇનકો દો વાયલ લઈ લિયા થા પર પેશન્ટ સડનલી ડેથ હો ગયા, એક હી યુઝ હુઆ ઓર ઇનકો આપ પર સર ઇસને ડિલી નહીં હુઆ એક ભી વાયલ इनके बिलिंग फार्मेसी में, हाँ इनकी बिलिंग फार्मेसी में एक भी वायल ही नहीं है. हाँ पर मैं फार्मेसी वाले से बात कर रहा हूँ आपकी. ग्लोबल ने तो उनको दिया ही नहीं है, ग्लोबल ने तो इनको एक भी नहीं दिया वायल. एक इनका जो वायल इन्होंने रखा था ना, तो बाहर से लिया होगा ना, क्योंकि ग्लोबल से लिया होता तो ग्लोबल का बिल में तो आता ना, ग्लोबल की फार्मेसी बिल में है ही नहीं.
अब ये श्रेयस है और बाकी वो जो रिलेटिव है वो बात करे, मैं नहीं करा। मैं शांति रखे, पहले बात समझने दे। चार वायर तो बाहर से दिया आपने, बराबर है। दो माइल शायद वहाँ से आगे हुआ, तो यहाँ से लिया था, चलो सुनो, दो माइल हुआ था उसमें से एक माइल यूज हुआ और एक यहाँ से लिया था, दो माइल यहाँ से लिया था, उसका बिल तो होगा ना। अच्छा नहीं है ना बिल, उसमें कोई फर्क दिखाई नहीं है, मैं आपको बिल का व्हाट्सएप करता हूँ। मैं वही बोल रहा हूँ कि अवधूत भाई और वो पेशेंट का एक एक ही वायर लगा था, एक पेशेंट दूसरा दिन लगने था, उसके बाद एक्सपायर हो गया। मुझे इसीलिए मैंने इनको सामने में बोला था, इनको बोला था कि आपका एक वायर है तो उसका पैसा रिटर्न ले लीजिएगा। मैं नहीं बोला था सर, वो बरोबर है, पर वो या तो कैश वाला होगा जो ये कैश में लेके आए होंगे, वो हो सकता है, मैं मना नहीं कर रहा आपको। नहीं, आपने फार्मेसी से कैश में दे रहे थे कि बिल में दे रहे थे? नहीं, हम तो बिल में ही देते हैं, हम कैश लेते ही नहीं पेशेंट से। नहीं, इनसे आप पूछो कि इन्होंने दो माइल लिया था, फार्मेसी में पेमेंट किया था कि बाहर करा? दो माइल तो मुझे लिखा था, इन्होंने पेमेंट क्या कर दी? तो डायरेक्ट गया था सर, फार्मेसी से ऊपर गया था। तब वही कंफ्यूजन हुआ, मुझे लगा कि वो गया था, वो गया ही नहीं, फिर इसका मतलब वो गया ही नहीं है मेरे ख्याल से। हाँ तो यही कंफ्यूजन मुझे ऐसा लगा। नहीं नहीं, वो गया होगा पर नहीं है, गया ही नहीं है, क्योंकि नहीं तो कोई फर्क यहाँ पे लग जाता था, पर लगा ही नहीं है, एक भी वायर लगा ही नहीं है, तो फिर मैं रिफंड नहीं दे पा रहा हूँ, बाकी कोई रीजन नहीं है। नहीं, उनको तो, उनको ये समझाओ, मुझे ऐसा लगा कि पेशेंट सडनली डिटोरिएट हो गया ना, वो नहीं लगाया फिर, इसीलिए मैं समझा देता हूँ। सुनो सुनो, मेरी फार्मेसी में बात हुई थी कि कोविड पर तुम्हारा आ गया, इनको मिलने दो वायर दे देना, और सडनली पेशेंट डिटोरिएट हुआ, इसलिए नहीं लगाता। बता देता हूँ, समझ गया। मैंने तो अपनी ईमानदारी में बात इसलिए बोली, नहीं नहीं कोई बात नहीं, मैं उनको समझा देता हूँ, समझ गया मैं तो सर, समझ गया।